નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર અણ્વ્યકતા અને પ્રક્રિયાક્રમની ચર્ચા કરેલી. આજે આપણે સંકલિત વ્યેક સમીકરણ છે એની ચર્ચા કરશું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાને અનુસંધાને રજૂ કરવામાં આવે ત્યારે આપણે એને વિકલનીય વેગ સમીકરણ કહીએ છીએ. અને જુદા જુદા સમયે પ્રક્રિયકોની સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરવામાં આવે અને એના ઢાળ ઉપરની પ્રક્રિયાનો વેગ નક્કી કરીએ છીએ તો ત્વરિત વેગ કીધો. પણ ત્વરિત વેગ પરથી પ્રક્રિયાનો સ્પષ્ટ વેગ નક્કી કરવો મુશ્કેલ છે. જેના માટે આવી મુશ્કેલી છે એ દૂર કરવા માટે વિકલનીય વેગ સમીકરણ છે એનું જો સંકલન કરવામાં આવે તો સંકલિત વેગ સમીકરણ મળે જેના ઉપરથી પ્રક્રિયાનો વેગ સરળતાથી નક્કી કરી શકાય છે. એટલે આજે આપણે 4.3.1 કે સંકલિત વેગ સમીકરણમાં જુદા જુદા ક્રમની પ્રક્રિયાઓના પ્રક્રિયાક્રમ માટેના સંકલિત વેગ સમીકરણ તારવવામાં આવે છે. શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ માટે સંકલિત વેગ સમીકરણ. પણ આપણા અભ્યાસક્રમમાં એક શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ કઈ રીતે તારવાય એ પ્રશ્ન છે. થિયરી માટે પણ 3 કે 4 માર્કમાં પૂછાય એવા બે અગત્યના પ્રશ્નો છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવો અથવા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણનો ઉપયોગ કરી વેગ અચળાંક કે અને અર્ધાંશી સમયના સૂત્ર તારવો. આ રીતે પ્રશ્ન પૂછાય. ટોપિક નંબર 4.3.1 સંકલિત વેગ સમીકરણ કેના માટે જોવાનું છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા કઈ રીતે આપશું કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો એવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શૂન્ય ઘાતાંકના સમ પ્રમાણમાં હોય તો તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે આપણે ઓળખશું. ઉદાહરણ તરીકે લઈએ તો આર થી પી કોઈ પ્રક્રિયા છે, આનું વેગ સમીકરણ આર ની સાપેક્ષે માઇનસ બી આર અપોન ડીટી લખાય. વેગ બરાબર વિકલનની વેગ બરાબર શું લખશું? વેગ અચળાંક કે અને પ્રક્રિયક આર ની ઘાતાંક એન. પણ આપણે એન બરાબર શું મૂકશું? 0, કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો શું લખાય? માઇનસ બી આર અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ આર ની 0 ઘાતાંક. આર ની 0 ઘાતાંક એટલે કોઈની 0 ઘાતાંક એટલે શું થાય? 1. હવે આ સમીકરણમાં 1 થઈ જશે, આ સમીકરણને માઇનસ વડે ગુણી દો તો પ્લસ બી આર થઈ જાય, અને આ બાજુ કે અને 1 છે ડીટી ની આ બાજુ બી આર લઈશ તો માઇનસ કે ઇન્ટુ ડીટી થશે. શું કહ્યું મેં આ પદમાં? ડીટી ની આ બાજુ લઈ લો અને માઇનસ વડે ગુણી નાખે આ પ્લસ થઈ ગયું અને માઇનસ કે ઇન્ટુ ડીટી થઈ જાય અને સમીકરણ નંબર 1 આપે. હવે આનું સંકલન લેશે તો સંકલન લેતા તો બી આર નું સંકલન શું થશે? આ અને એ અચળ પદ છે એટલે એમ નામ રહેશે ડીટી નું સંકલન ટી અને પ્લસ સંકલન અચળાંક આઈ ઉપર. આઈ બરાબર શું છે? સંકલન અચળાંક કે આપણે મૂક્યા આને નંબર આપી દો સમીકરણ નંબર બી. હવે જો પ્રક્રિયામાં શરૂઆતમાં ટી બરાબર 0 તો આર ની કિંમત શરૂઆતની સાંદ્રતા આર 0 લખાય. શું લખાય? આર 0 ને સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 2 માં મૂકતા તો અચળાંક આઈ ની કિંમત આપણે મેળવી છે કે ટી બરાબર 0 તો આર બરાબર આર 0 મૂકી તો શું થશે? આર 0 માઇનસ કે ને ટી બરાબર કેટલા? 0 અને પ્લસ આર, તેમથી શું થયું? તો કે આઈ બરાબર શું આવશે? આર 0 આવે. એટલે કે સંકલન અચળાંક આઈ ની કિંમત પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા આર 0 જેટલી થાય આને સમીકરણ 2 માં મૂકો. સમીકરણ 2 માં મૂકતા I બરાબર R 0 સમીકરણ 2 માં મૂકી R બરાબર માઇનસ KT પ્લસ R 0 આવતા છે. સમીકરણ નંબર 3 આપી દે. હવે આપણે આ સમીકરણ છે
એને રેખાનું સમીકરણ y બરાબર mx + c સાથે સરખાવ્યું તો અહીંયા ગ્રાફ છે કે y અક્ષની x અક્ષ એટલે આપેલા સમીકરણમાં y એટલે r થાય અને x એટલે p થાય તો આપેલ સમીકરણમાં ગ્રાફ છે r વિરુદ્ધ p નો ગ્રાફ કેવો આવશે રેખાના સમીકરણ પ્રમાણે સીધી રેખા સુરેખ ગ્રાફ મળશે આ સમીકરણમાં ઢાળ બરાબર -b આવશે અને અંતર છે ની કિંમત કેટલી જોવા મળશે અંતર છે એટલે c થાય અને ઢાળ એટલે m થાય m બરાબર -b આવે અને અંતર છે c બરાબર શરૂઆતની સાંદ્રતા r0 થશે તો આનો ગ્રાફ કઈ રીતે દોરાય એ જોવો આ r વિરુદ્ધ p શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા મહત્તમ હોય જેમ જેમ પ્રક્રિયા આગળ વધે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે સુરેખ ગ્રાફ આ રીતે આવશે તો આ આંતરછેદ કહેવાય કે આંતરછેદ એની કિંમત શરૂઆતની સાંદ્રતા r0 જેટલી જોવા મળે અને ઢાળ y અક્ષમાં x અક્ષ ની ઢાળની કિંમત -k એટલે ટૂંકમાં શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગચલન k છે એ ઢાળ ઉપરથી મળે એટલે જે k ની કિંમત -ઢાળ થાય અથવા ઢાળ બરાબર શું થશે -k આ રીતે પ્રક્રિયાનો વેગચલન k હોય શૂન્ય ક્રમની પ્રક્રિયા તેમ k ની કિંમત મેળવવી હોય તો અલગ અલગ સમયે પ્રક્રિયાની સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરો અને એમાં ઢાળ મેળવો તો ઢાળ ઉપરથી વેગચલન k મળી શકે અને દાખલામાં જ્યારે સૂત્રનો ઉપયોગ કરવાનો થાય ત્યારે આપણે kt ને કરતા કરી તો સમીકરણ 3 ઉપરથી જો kt ને હું ડાબી બાજુ લઈ જાઉં તો પ્લસ થઈ જાય અને r છે એ જમણી બાજુ લઈ આવું તો માઇનસ થશે તો આનું સૂત્ર આપણે આવું યાદ રાખશું k બરાબર r0 r upon t અને ખાસ ધ્યાન રાખવાનું r0 એટલે શરૂઆતની સાંદ્રતા r એટલે કોઈ t સમયની સાંદ્રતા છે અને ઘણી વખત તમને k બરાબર r 1 માઈનસ r2 upon t2 માઈનસ t1 લેવામાં આવે કારણ કે શરૂઆતની સાંદ્રતા ન આપી વચ્ચેથી કોઈ સાંદ્રતા આપી ત્યારે સમય પણ અલગ હોય તો કે t1 એ અલગ આવે અહીંયા આપણે t1 છે 0 જોઈએ એટલે t2 માઈનસ t1 એટલે ખાલી t જ લખી છે પણ આ રીતે પણ સમીકરણ લખવામાં આવે તો પણ ધ્યાનમાં રાખવાનું છે અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવાનું છે અર્ધ આયુષ્ય સમય જેને આપણે t1 / 2 વડે દર્શાવશું અર્ધ આયુષ્ય સમય તો અર્ધ આયુષ્ય સમય એટલે શું તો કે આ પ્રક્રિયા છે એમાંથી r થી t બને છે પણ r ની મૂળ સાંદ્રતા r / 2 એટલે કે અડધી થવા માટે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે જે સમય લાગે એ સમયને અર્ધ આયુષ્ય સમય કહેવામાં આવે છે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને શું કહેશું અર્ધ આયુષ્ય સમય કહે છે તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવ્યું છે તો શું કહેશું તો કે આપણે સમીકરણ k બરાબર r0 r upon t આવું છે આ સમીકરણમાં માનો કે અર્ધ આયુષ્ય સમય હોય તો t 1 / 2 થાય તો r બરાબર કેટલા થાય કે મૂળ સાંદ્રતાની અડધી એટલે r 0 / 2 આ સમીકરણમાં મૂકી તો શું થશે k બરાબર r 0 - r 0 / 2 અને છેદમાં t 1 / 2 એક r 0 માંથી અડધો r 0 બાદ કરી તો r 0 / 2 વધે ઇન્ટુ t 1 / 2 વધે એટલે t 1 / 2 બરાબર શું થાય r 0 / 2 કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર એનું શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને પ્રક્રિયાના વ્યવચરણ કેનો શું આવે વ્યસ્ત પ્રમાણમાં આવે આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે કે t1 / 2 બરાબર r0 / 2 ક્યાં કેના માટે એવું શૂન્ય ક્રમની પ્રક્રિયામાં તો એનો અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખશે અને સમપ્રમાણમાં છે વધશે તો વધશે ઘટશે તો ઘટશે અને વ્યવચરણ કેના શું આવે વ્યસ્ત પ્રમાણમાં આવે હવે શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો ક્યાં પાસે કે મોટા ભાગે ધાતુ પર વાયુ છે એનું અધિશોષણ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય અધિશોષણ એટલે શું કોઈ એક પદાર્થની સપાટી ઉપર બીજા પદાર્થની સાંદ્રતા મહત્તમ થાય માત્ર સપાટી પર પૃષ્ઠ ઉપર
અંદર સ્થૂળ કલામાંને એકકતાને અધિશોષણ કહેવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે પ્લેટિનિયમ ધાતુ પર એમોનિયા વાયુનું અધિશોષણ છે એ ઊંચી સાંદ્રતાએ શૂન્યક્રમની પ્રક્રિયા તરીકે વર્તે છે. એટલે કે ઉદાહરણ તરીકે પ્લેટિનિયમ પર એમોનિયા વાયુનું વિઘટન થાય એ ક્યાં ક્રમની પ્રક્રિયા? શૂન્યક્રમની પ્રક્રિયા. આવું જ ઉપયોગ ઉદાહરણ આપ્યું છે સોનાની સપાટી પર એચઆઈનું વિઘટન થાય છે એ પણ ઊંચા દબાણે શૂન્યક્રમની પ્રક્રિયા તરીકે વર્તે છે. શરૂઆતમાં નીચું દબાણ હોય કે આ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હોય કારણ કે સાંદ્રતાના સમપ્રમાણમાં, પણ જેમ દબાણ વધારો એટલે એક સમયે પૃષ્ઠપોર પર પ્રક્રિયાની સાંદ્રતા મહત્તમ થઈ ગયા બાદ વધારે સાંદ્રતા વધારો, છતાં પણ વેગમાં કોઈ અસર થતી નથી એટલે ઊંચી સાંદ્રતાએ આવી પ્રક્રિયાઓ શૂન્યક્રમની પ્રક્રિયા તરીકે વર્તે છે. ટેક્સ્ટબુકમાં પણ તમને એ ઉદાહરણ આપ્યું છે એમોનિયા અને પ્લેટિનિયમનું બંનેનું. અને આ ઉપરાંત તમને બીજું એવું પણ કીધું છે કે ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા કે જૈવિક પ્રક્રિયામાં ઉત્સેચકો ઉદ્દીપક તરીકેનું કામ કરે છે. તો જૈવિક પ્રક્રિયાઓમાં જે જે ઉત્સેચકો દ્વારા ઉદ્દીપિત થાય છે એ બધી પ્રક્રિયાઓ પણ મોટાભાગે શૂન્યક્રમની પ્રક્રિયાઓ હોય છે. આવી આપણે એમાં વાત કરવામાં આવેલી છે. તો ફરીથી જોઈ લો, શૂન્યક્રમની પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય એ શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય. સાતમી પ્રક્રિયા આરટીપી ની ઉપજ મળે છે. તો આની સાપેક્ષે વિકલનની વેગ માઇનસ વિદ્યારકનું ડીટી બરાબર કે ઇન્ટુ એની સાંદ્રતાના એન ઘાતાંક જેટલો, એન બરાબર શું છે? ઝીરો મૂકીએ તો માઇનસ વિદ્યારકનું ડીટી બરાબર કે ઇન્ટુ આરની ઝીરો, આરની ઝીરો એટલે એક થઈ ગઈ. પછી આનું સંકલન લેવું છે એટલે આ પદને પ્લસ કરવા માઇનસ વડે ગુણીને એટલે પ્લસ થઈ ગયા ડીટી આ બાજુ દેવા, અને માઇનસ વડે ગુણીને એટલે પ્લસ હતા તો માઇનસ બે ઇન્ટુ ડીટી. આનું સંકલન ડીઆરનું સંકલન આર થાય, એ અચળાંક છે એટલે અચળાંક અચળ રહી ડીટીનું ટી થાય પ્લસ સંકલન અચળાંક શું ઇન્ટુ આઈ. આઈની કિંમત મેળવવા માટે આપેલા સમીકરણમાં શરૂઆતની સાંદ્રતા ઝીરો હોય તો આરની કિંમત આર ઝીરો હોય ગઈ, તો આ પદ છે એ ઝીરો થઈ ગઈ છે. જો આઈની કિંમત છે એ આપણે આર ઝીરો શરૂઆતની સાંદ્રતા જેટલી મળી એ કિંમત પાછી આમાં મૂકી તો આ સમીકરણ મળ્યું. આ સમીકરણમાં વાય બરાબર ઇમેજ પ્રસ્થી રેખાનું સમીકરણ છે, એની સાથે સરખાવી આર ઝીરો ટીનો ગ્રાફ દોર્યો તો રેખાના સમીકરણનું પાલન થાય એટલે સીધી રેખા મળે. તો એના ઉપરથી આપણે કોઈ પણ પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા કેટલી હશે એ જાણવી હોય તો એ પણ જાણી શકો કે આંતરછેદ એટલે વાય અક્ષ છે તે એ બિંદુને આંતરછેદ કહેવાય એટલે આર ઝીરો જેટલી આવશે, અને ઢાળ બરાબર માઇનસ કે એટલે કે ઉપર કેની કિંમત ઢાળ ઉપરથી આપણે મળી શકે છે. દાખલા માટે આ સૂત્ર ધ્યાનમાં લેવાનું કે બરાબર આર ઝીરો માઇનસ આર મોટી શૂન્યક્રમિક પ્રક્રિયા માટે. અને અર્ધયુષ્ય સમય એટલે શું? તો કે કોઈ પણ પ્રક્રિયાની સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધયુષ્ય સમય કહેવામાં આવે છે. અને અર્ધયુષ્ય સમયનું સૂત્ર ધારવા માટે જે મૂળ સમીકરણ છે એમાં ટી એટલે અર્ધયુષ્ય સમય મૂકો અને આર એટલે અર્ધયુષ્ય સમય સાંદ્રતા મૂળ કરતાં અડધી હોય એ મૂકી અને સાંદ્રરૂપ આપ્યું તો ટી વન બાય ટુ બરાબર આર ઝીરો પણ ખૂબે આવશે. આ રીતે આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકિત વેગ સમીકરણ પરથી એનું સૂત્ર કાઢ્યું અને અર્ધયુષ્ય સમયનું સૂત્ર કાઢી શકાય છે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ જોશું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા શું આપશું કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાની સાંદ્રતાના એક ઘાતાંક સમપ્રમાણમાં હોય તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. શું કહેશો? એને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. તો આના માટે સંકલિત વેગ સમીકરણ કઈ રીતે મેળવવું? આ ટી ટી કોઈ પ્રક્રિયા છે તો આનો વેગ બરાબર શું લખાય? માઇનસ ડી આર અપોન ડી ટી બરાબર કે ઇન્ટુ આર પ્રક્રિયાની સાંદ્રતાનું શું આવશે? એક ઘાતાંક આર. હવે આનું સંકલન કરવા માટે આપણે આ પદને પ્લસ કરવા માટે શું કરશું? ડી આર અપોન ડી ટી બરાબર માઇનસ કે ઇન્ટુ આર ને એક ઘાતાંક. સંકલન લેવા માટે એક સરખા પદ એક બાજુ લેવા માટે આર
ની એક ધાતુ તમને આ બાજુ લે બી કે ની આ બાજુ લઈ જશે તો બી આર અપોન આર બરાબર માઈનસ કે ઇનટુ બી કે સમીકરણ લે આનું સંકલન લેતા તો આનું સંકલન લે શું કો 1 અપોન આર નું સંકલન યાદ રાખો ln આર થાય શું થશે 1 અપોન આર છે એનું સંકલન ln આર થશે બરાબર माइनस के डीटी नो टी अने प्लस संकलन अचल सो आउसे आई समीकरण बी आई अपने संकलन अचल आउसे अगर आपने ऐसे कर सो तो कि टी बराबर जीरो तो आर बराबर सो ले बाय आर जीरो त्यागी सो था से एलएन आर जीरो बराबर माइनस के एन जीरो प्लस आई तो आई की कीमत कितनी है आई बराबर एलएन आर जीरो ને સમીકરણ 2 માં મૂકતા શું લખશો કે ln r is equal to minus k into t plus ln r 0 સમીકરણ 3 શું લખશો સમીકરણ 3 હવે આને લોગના સ્વરૂપમાં ઘાતાંકના સ્વરૂપમાં કન્વર્ટ કરી ln ની જગ્યાએ લોગ લગાવી અને 2/300 વડે ગુણવા પડે તો આને લોગ r 0 લખાય આને 2/300 વડે ગુણવા પડે પણ એ બેને गुणवा ने बदले આપણે આને ડિવાઇડ કરી નાખી 2.303 * સમજાણો મિત્રો કે આ ln માંથી log માં કન્વર્ટ કરીએ એટલે 2.303 વડે ગુણવા પડે તો આ બે પદને 2.303 વડે ગુણવાને બદલે કેટલી વાર આ પદને શું કરી નાખી છે આપણે ડિવાઇડ બાંધી નાખી છે 4 હવે આમાંથી આપણે એક જ સંખ્યાની કિંમત મેળવવી હોય તો આ બંનેનો ગ્રાફ y વિરુદ્ધ x + c સાથે સરખાવી અને ગ્રાફ દોરીએ તો શું મળશે ગ્રાફ આપણે તો કે f ln r વિરુદ્ધ t નો ગ્રાફ દોરશો તો આગળ જોયું એમ જ સીધી રેખા પરથી આપણે ગ્રાફ મળી શકે છે તો ગ્રાફ હશે સીધી રેખા પણ આ ગ્રાફમાં આંતરછેદની કિંમત ln r 0 થાય આંતરછેદ અને ઢાળની કિંમત ઢાળ બરાબર શું આવશે માઈનસ k જોઈ લો ઢાળ બરાબર માઈનસ k પણ જો તમે ln r ની જગ્યાએ log r નો ગ્રાફ હોય તો આંતરછેદ ln r 0 ને બદલે તમે જોઈ શકો છો c ની કિંમત log r 0 આવશે ખાસ ધ્યાન રાખવાનો ગ્રાફ કયો પૂછ્યો છે ln વાળો પૂછ્યો છે કે log વાળો તો ઢાળની કિંમત પણ બદલાઈ શકે છે માઈનસ k / 2.303 આવશે પણ ક્યારે log વાળો ગ્રાફ હોય તો એ ધ્યાન રાખો તો આ રીતે શરૂઆતની સાંદ્રતા અને વિભાજન k બંને ln r / t અથવા log r / t ના ગ્રાફ ઉપરથી બંને કિંમતો મેળવી શકાય છે અને આ ઉપરાંત બીજો એક ગ્રાફ પણ ટેક્સ્ટબુકમાં આપણે આપવામાં આવેલો છે કે આ ln r 0 જે છે એ પદને આપણે ઓલી સાઈડ લઈ જશું અથવા kt ને કરતા કરી લઈએ તો આ સમીકરણ થાય આ સમીકરણમાં તમે જોશો કે kt ને કરતા કરો તો kt બરાબર ની કઈ સાઈડ લઈ જશું જમણી સાઈડ લઈ જશું kt બરાબર શું થશે તો કે ln અને ઓલી બાજુ લઈ જાય અને આ બાજુ લઈ જાય તો ln r 0 - ln r થશે તો આ આમ લખાય k બરાબર 1 / t ln ની બાદબા કે ભાગાકાર કરીએ ln શું થશે r 0 / r આ સમીકરણ થાય તો આમાં આપણે ગ્રાફ દોરવાનો આવે તો અથવા તો એક જ જોઈએ અહીં આપણે કેટલી બરાબર કોઈ બાજુ લઈ જશું અને kt બરાબર શું થશે ln r 0 - ln r t એટલે kt બરાબર ln r 0 - r t આ રીતે લખો અને આ સમીકરણને ઉલટાવીને આમ પણ લખી શકાય કે ln r 0 / r t r t એટલે કોઈ t સમયે સાંદ્રતા આ r છે એ t સમયે પણ કહી શકો ખાલી r રાખો કે ચાલે બરાબર શું થાય kt આની રેખાનું સમીકરણ y બરાબર mx + c સાથે સરખાવ c કાયમાં હોય તો શું હોય 0 હોય સમજી લેવાનું તો એની સાથે સરખાવીને તો આ ગ્રાફ બુકમાં આપણે આવો આપ્યો છે ln r 0 / r t વિરુદ્ધ t નો ગ્રાફ
આંતરછેદની કિંમત 0 છે એટલે આ ગ્રાફમાં સીધી રેખા આવે પણ ઉદ્ગમ બિંદુમાંથી શરૂઆત થશે આ રીતે આવશે અને આમાં ઢાળની કિંમત ઢાળ બરાબર કેટલા આવશે એ આવે પ્લસ ln બરાબર અને જો આ જ ગ્રાફ છે એ ln r0/rt જગ્યાએ log r0/rt લખો તો આને 2 પર 305 વડે ગુણવા પડે એને બદલે ભાંગી નાખો તો બીજો ગ્રાફ આવો પણ આવી શકે કે log r0/rt તો એમાં ઢાળની કિંમત બદલાઈ જાય શું આવશે k/2/305 લૂપમાં તમે log r0/rt નો ગ્રાફ આપ્યો છે એટલે માં ઢાળની કિંમત k/2/305 પણ ln r0/rt વિરુદ્ધ t નો ગ્રાફ કે તો ઢાળ માત્ર k આવે એ ધ્યાનમાં રાખવાનું છે એટલે બીજો ગ્રાફ આ રીતે આપણે દોરી શકશું અને દાખલા માટે આ સૂત્ર ઉપયોગમાં લેતી વખતે આ બે સૂત્ર કઈ રીતે લખાય તો તમે જોશો તો આ સૂત્ર છે એમાં આપણે kt ને કરતા કહી રહ્યા આવું સૂત્ર આવ્યું તો એમાં k ને કરતા કરું તો k બરાબર આવું થશે 1/p ln r0/rt શું આવશે rt એક આવું સૂત્ર બન્યું આના ઉપરથી ને લખું k બરાબર 1/p ln r0/rt હવે આને લોગમાં કન્વર્ટ કરું તો k બરાબર શું થાય 2/303/t log r0/rt થશે ln છે ને log લગાડી એટલે 2/303 વડે ગુણ પડે ખાસ ધ્યાન રાખજો આ ચેપ્ટરમાં મોસ્ટ ઓફ દાખલા આપણે આ સૂત્ર ઉપરથી ગણશું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દાખલામાં જે એક અચળાંકનું સૂત્ર ઉપયોગમાં લેવાનું છે એમાં k બરાબર 2/303/t log r0/rt r0 એટલે શરૂઆતની સાંદ્રતા rt એટલે કોઈ t સમયની સાંદ્રતા છે અને આ જ સમીકરણને બીજું ઘાતાંકીય સ્વરૂપમાં આ રીતે પણ લખવામાં આવેલું છે આપણે કે r બરાબર r0 ઇન્ટુ e રેસ ટુ માઇનસ kt આ રીતે પણ આનો આપણે ઉપયોગ કરશું નહીં પણ આ રીતે આ સૂત્ર કઈ રીતે લખેલું છે તો કે અહીંયા આ બેને લોગ લગાડેલા છે જો લોગ દૂર કર્યા લોગ અને એલિયન લગાડ્યા એ દૂર કરો તો જે અચળ પદ હોય ને એને શું આવે e રેસ ટુ ઘાતાંક e ની ઘાતાંકમાં લખવામાં આવે છે r બરાબર r0 e રેસ ટુ માઇનસ kt આને આપણે લોગમાં કન્વર્ટ એલિયનમાં કન્વર્ટ કરીએ તો આ રીતે લખી છે એટલે r બરાબર ln r0 અને માઇનસ kt આમ મળે પછી આ લોગમાં કન્વર્ટ કરીએ તો log r બરાબર log r0 અને આ બેને 2/303 વડે ગુણવાને બદલે આપણે આને 2/303 વડે ભાગી નાખી છીએ એટલે આ રીતે પણ સૂત્ર ટેક્સ્ટબુકની અંદર લખવામાં આવેલું છે એટલે એ પણ ધ્યાનમાં રાખજો એમસીક્યુમાં મુખ્યમાં મૂકે તો આ સૂત્ર પણ સાચું પણ ઉપયોગ આપણે દાખલામાં આ સૂત્રનો કરવાનો ખાસે કે ખાસ ધ્યાનમાં રાખો હવે આપણે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર ધારી અર્ધ આયુષ્ય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વ્યાખ્યા બદલાશે નહીં અર્ધાયુષ્ય સમયની એ જ રહેશે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાની મૂળ સાંદ્રતા અર્ધી થવા માટે લાગતા સમયને અર્ધાયુષ્ય સમય કહેવાય બેયમાં સૂત્ર આપણે તારવશું ln ના સ્વરૂપમાં તારવશું અને log ના સ્વરૂપમાં પ્રથમ ln ના સ્વરૂપમાં તારવીએ તો k બરાબર 1/p log r0/rt છે આ સમીકરણમાં t બરાબર p1/2 મૂકું છું અને તો r t બરાબર r0/2 મૂકીએ તો ચાલો સાચું રૂપ આપો 1/p1/2 થાય log r0 અને r0/2 એટલે કોન્સમાં આવી ગયા r0 ઉડી જશે સોરી મેં ln 1 સમીકરણ લીધું છે આપણે તો r0 ઉડી ગયા p1/2 ને કરતા કરો તો શું થશે ln 2 અપોન શું આવશે a તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય એની શરૂઆતની સાંદ્રતા r0 થી આવતી નથી એટલે એનાથી સ્વતંત્ર છે ખાસ ધ્યાન રાખો શું છે સ્વતંત્ર પણ એક અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં શૂન્ય ક્રમમાં આપણે આવું કંઈક સૂત્ર આવ્યું હતું p1/2 બરાબર r0/2k એટલે અહીંયા એનો અર્ધાયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હતો k ના વ્યસ્ત અહીંયા શરૂઆતની સાંદ્રતા કે શું આવશે સ્વતંત્ર આવે એટલે ln ના સ્વરૂપમાં t1/2 બરાબર એટલે 2/k આવે પરંતુ આ સમીકરણ છે એ log દ્વારા સ્વરૂપ પ્રમાણે ગણતરી કરીએ તો જો શું આવશે એ ચેક કરીએ તો log r0/2 શું આવશે rt તો હવે અહીંયા હું k બરાબર 2/303 t ની જગ્યાએ p1/2 મૂકી દઉં અને rt ની જગ્યાએ r0/2 મૂકું એટલે 2 ક્યાં આવશે પણ સમાન છે જ નથી r0 ઉડી ગયા
t1 by t કરતા કર લઈ તો 2.303 k અને log શું આવશે 2 log ની કિંમત તમે log ટેબલ માં જોશો તો કેટલી આવે 0.310 આવશે અને છેદ માં k તો આની કિંમત શું આવશે t1 by 2 બરાબર 0.693 upon k દાખલા માં સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે યાદ રાખજો તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધવિસ્તરી સમયનું સૂત્ર લોગના સ્વરૂપમાં મેળવવા જાય તો t1 by 2 = 0.693 upon k આવશે કારણ કે ln 2 છે ln 2 ને log 2 વગર નોટ કરો તો આપણે 2.303 ગુણો એટલે બે સમીકરણ એક જ છે પણ દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે અને આના ઉપરથી એવું કહી શકો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધવિસ્તરી સમય શરૂઆતની સાંદ્રતાના થી સ્વતંત્ર જોવા મળશે એટલે આના માટે ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે બુકમાં નથી પણ n માં ક્રમની પ્રક્રિયા માટે અર્ધવિસ્તરી સમય t1 by 2 ચલે છે 1 / r0 ની n -1 ઘાતા આ ધ્યાન રાખજો તો તમને એવું પૂછે કે ચોથા ક્રમની પ્રક્રિયા માટે અર્ધવિસ્તરી સમય શરૂઆતની સાંદ્રતા સાથે કઈ રીતે સંબંધ ધરાવે તો ચોથો ક્રમ હોય તો 4 અંકો 4 ની માઇનસ 1 એટલે 3 એટલે કે શરૂઆતની સાંદ્રતાના 3 ઘાતાંકમાં શું આવશે s પ્રમાણનો અને તમે શૂન્ય પ્રથમ માટે ચેક કરવું હોય તો પણ કરી શકો શૂન્ય ક્રમ હોય તો n = 0 તો r0 ની -1 તો -1 એટલે અસમાન એક તો +1 તો જો તો શરૂઆતની સાંદ્રતા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એમાં અર્ધવિસ્તરી સમયે શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં આવી -1 છેદ માં 10 માં 1 પ્લસ એટલે 1 ઘાતાંકના સમ પછી પ્રથમ ક્રમમાં મૂકો 1 - 1 એટલે 0 તો કોઈક 0 ઘાતાંક લઈએ તો 1 ના છેદ માં 1 એટલે અર્ધવિસ્તરી સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે બે સમીકરણમાં જોઈ શકો છો એ જ રીતે બીજા ક્રમની પ્રક્રિયા n = 2 2 - 1 એટલે r0 ની 1 એટલે શરૂઆતની સાંદ્રતાના s પ્રમાણ ત્રીજા ક્રમની પ્રક્રિયા 3 - 1 એટલે 2 તો ત્રીજા ક્રમનો અર્ધવિસ્તરી સમય શરૂઆતની સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણ ચોથા ક્રમ માટે એમ 3 ઘાતાંકના વ્યસ્ત પ્રમાણ પાંચમા ક્રમમાં 4 ઘાતાંકના વ્યસ્ત પ્રમાણ બરાબર આ રીતે એનમાં ક્રમની પ્રક્રિયા માટે આ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવાનું છે હવે કઈ કઈ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હોય તો રેડિયોએક્ટિવ તત્વોની માંથી મોટા ભાગની પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હોય છે અને ટેક્સ્ટબુકમાં બીજું ઉદાહરણ આપ્યું છે ઇથેન ઇથેન નું હાઇડ્રોજનેશન ઇથેન એટલે શું થશે C2H4 એટલે હાઇડ્રોજનેશન એટલે H2 ઉમેરો તો ઇથેન C2H6 મળે આનો વેગ માત્ર ઇથેન ની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે હાઇડ્રોજન વાયુ ની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે પછી એવું કીધું કુદરતી કે કૃત્રિમ રીતે કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વ હોય એમાં થતી પ્રક્રિયા બધી જ પ્રથમ ક્રમની હોય એના ઉદાહરણ તરીકે કે આપણે રેડિયમ માંથી રેડોન બને છે અને હિલિયમ છૂટો પડે છે આલ્ફા પર એ પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની છે એમાં રેડિયમ ની સાંદ્રતા ઉપર આધાર રાખે અને પછી બીજું કીધું જે તમને N2O5 એટલે નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ છે અને ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ એનું વિઘટન પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે જે જે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યા છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું કે કયા ઉદાહરણો પ્રથમ ક્રમની પ્રક્રિયાના છે અને કયા ઉદાહરણો દ્વિતીય ક્રમની પ્રક્રિયાના આવે એ ખાસ ધ્યાન રાખવું તો આ રીતે આપણે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકેત વેગ સમીકરણ બંને પ્રશ્નો શૂન્ય અને પ્રથમ બંને થિયરીમાં પણ 3-4 માર્કમાં પૂછાય એવા અગત્યના પ્રશ્નો છે ખાસ ધ્યાન રાખવાનું મેથેમેટિકલ સ્વેપ છે એનો આમાં ઉપયોગ કરવાનો રહેશે એટલે સંકલન લેવા આપણે સંકલનના બધા સૂત્રો યાદ રાખવાની જરૂર નથી બે સૂત્ર આપણે આવશે કે એક એલેન આર હોય ખાલી બી આર આવતું આગળમાં તો આર થતું અહીંયા આપણે 1 / r ઇન્ટુ બી આર આવે છે તો એલેન આર થાય એ ધ્યાનમાં રાખવાનું છે બાકી બધા સૂત્રો જે મેથ્સમાં આવે છે એ સંકલનના બધા સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો થશે નહીં અને ગ્રાફ અને માં ઢાળ અંતર છે એની કિંમત શું એ પણ ધ્યાનમાં રાખો એમસીક્યુમાં આપણે પૂછી શકે છે હવે ત્યારબાદ આપણે વાયુમય પ્રણાલી હોય જો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એના માટે તો કે સૂત્ર કઈ રીતે મેળવવું કારણ કે વાયુમય પ્રણાલી માટે કોઈ એક પ્રક્રિયકનું દબાણ ન આપી શકે કુલ પ્રણાલીનું દબાણ આપે તો એના માટે કઈ રીતે સૂત્ર તારવું એની થોડીક આપણે ચર્ચા કરી તો હવે પેજ નંબર 108 ઉપર કોયડા નંબર 4.5 ની નીચે વાયુમય પ્રણાલી હોય અને જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો તેના માટે કેનું સૂત્ર વાયુમય પ્રણાલી માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય
અને એના કે નું સૂત્ર આપણે જેને કાઢવાનું થાય તો કઈ રીતે કાઢવું કારણ કે એમાં કુલ દબાણ આપવામાં આવશે કોઈ એક પ્રક્રિયા કે નિપટનું દબાણ આપેલું ન હોય તો એક આપણે ટેક્સ્ટબુકમાં શીખીને આપ્યું છે એ વાયુમય આપણે પ્રક્રિયક છે પહેલા એ ઉદાહરણ દ્વારા જોઈ પછી બીજા ઉદાહરણ આપો એમાંથી બી અને સી બે વાયુ નિપજો આપણે પ્રાપ્ત થાય છે અને ત્રણેયના સહગુણક એક એક જ છે કેટલા આપેલા છે એક એક અને તમને શરૂઆતમાં છે ટી બરાબર 0 સમયે 0 સમયે 0 સેકન્ડ મિનિટ જે હોય તે ત્યારે કુલ દબાણ શરૂઆતમાં પીઆઈ આપેલું હશે પીઆઈ એટલે શરૂઆતમાં પ્રણાલીની અંદર માત્ર પ્રક્રિયક હોય એટલે ટી બરાબર 0 સમયે દબાણ એકું હોય છે એ પ્રક્રિયક જે છે એનું શરૂઆતનું દબાણ કહેવાય એટલે આપણે આર 0 કહેવાય શું કહેવાય આર 0 ત્યારે નિપજની બનેલી હોય નહીં પણ ટી બરાબર એ ટી સમયે તો કે કુલ દબાણ કુલ દબાણ આપણે કેટલું આપવામાં આવે છે ટી બરાબર ટી સેકન્ડે કુલ દબાણ પીટી આપવામાં કેટલું આપવામાં પીટી કોઈ પીટી દબાણ છે ને એ કોઈ ટી સમયે એ માંથી કંઈક બી અને સી બન્યું એટલે એનું દબાણ હોય એ હોય એટલે કુલ દબાણ ત્રણેય ત્રણ ઘટકોના આંશિક દબાણના સરવાળા જેટલું હોય તો આપણે તો માત્ર પ્રક્રિયક છે એનું આંશિક દબાણ જાણવું છે તો એ કેમ જાણી શકાય તો આપણે એવું ધારી શકીએ કે અમુક સમય બાદ માનો કે આ બંને એક્સ એક્સ જેટલા બનેલા હોય એટલે કે દબાણ તો કે દબાણના કોઈ એક એકમ પ્રમાણે પી ટી બરાબર પી સમયે આ એક્સ બાર જેટલા બને છે આ એક્સ બાર દબાણનો એકમ છે બાર જેટલા બને તો આ કેટલા ઘટે તો કે શરૂઆતમાં કેટલા હતા તો કે પીઆઈ પીઆઈ માઇનસ એક્સ જેટલા વધે કેટલા વધે પીઆઈ માઇનસ એક્સ એટલે કે કોઈ પી સમયે આ દબાણ છે એ પીઆર સી ચાલુ છે આ દબાણ પીડી કહેવાય આ શું કહેવાય પીસી તો પી સમયે પીટી કેટલા થાય તો કે પીએ પ્લસ પીડી પ્લસ પીસી થાય તો પીએ પીડી પીસી ની કિંમત શું તો કે પીએ ની કિંમત કેટલી છે પીઆઈ માઇનસ એક્સ પ્લસ આની એક્સ પ્લસ એક્સ એટલે પીટી ની કિંમત શું આવશે જોવો જો કાઉન્ટ છોડી દઈએ તો એક્સ એક્સ ઉડી જાય તો પીટી બરાબર શું આવે પીઆઈ માઇનસ એક્સ અને તેથી એક્સ ની કિંમત શું થશે તો કે એક્સ ને કરતા કરો તો પીઆઈ માઇનસ શું થાય પીટી શું થશે પીઆઈ માઇનસ પીટી તો આ કિંમત છે તે આપણે આ પીએ જોઈશું તો તેથી પીએ બરાબર શું છે પીઆઈ માઇનસ એક્સ શું છે પીઆઈ માઇનસ એક્સ તો ઈ કિંમત અહીંયા મૂકશું તો શું થશે પીટી બરાબર આપણે શું એવા એક્સ એક્સ ઉડી જાય છે અને સોરી પ્લસ કિંમત આવશે શું આવશે પ્લસ તો એક્સ બરાબર શું થશે પી પી માઇનસ પી આઈ શું થાય પીટી માઇનસ પી આઈ તો ઈ કિંમત અહીંયા મૂકીએ તો એક્સ ની જગ્યાએ તો શું થશે પી આઈ માઇનસ પીટી અને માઇનસ માઇનસ શું થાય પ્લસ PR એટલે કે PA ની કિંમત શું થાય 2PI માઇનસ PT તો હવે આનું બે કચલા કે નું સમીકરણ લખવું હોય તો PA બરાબર આપણે આવું લખતા 2.303 અપોન P log R0 અપોન RT લખતા તો R0 કે શરૂઆત નું દબાણ કેટલું PI તો આનું સૂત્ર આમ લખાય A બરાબર 2.303 અપોન P log PI અને છેદમાં ટી સમયે સાંદ્રતા તો ટી સમયે સાંદ્રતા એટલે શું થાય પી તો પી ની કિંમત કેટલી આવી તો કે 2PR માઇનસ ડી આ રીતે સમીકરણ બને આ ધ્યાન રાખવાનું આ દર વખતે દરેક પ્રક્રિયામાં આ સમીકરણ બદલાતું જોવા મળશે હું જો બીજું એક ઉદાહરણ લઉં એમાં જોઈએ આપણે કે માનો કે એ છે એ 3 મોલ છે એમાંથી કોઈ બી અને કોઈ સી મળે છે હવે આ માનો બે મોલ મળે છે આ કેટલા મોલ મળે છે એક મોલ અને બધાય વાયુ રૂપ છે તો શું કરશું તો કે શરૂઆતમાં ટી બરાબર 0 છે આ પીઆઈ આપેલા છે આ કાઈ હોય નહીં પછી ટી બરાબર ટી સમય આપણે ટી કુલ પીટી આપેલું છે તો ત્યારે આ કેટલા વધે માનો કે આ એક્સ બને છે ને તો આ 3 એક્સ કેટલા ઘટે ધ્યાન રાખો પણ કે સહગુણક કેટલા છે 3 તો આની કિંમત કેટલી વધે ટી સમય પીઆઈ માઇનસ 3x વધે ધ્યાન રાખજો પીઆઈ માઇનસ શું વધે 3x તો આ કેટલા બન્યા એક્સ બાર જેટલા બન્યા તો આ કેટલા બને 2x બાર કારણ કે આના કરતા બમણા બને છે તો આને આપણે શું કહેવાય પીએ કહેવાય
આને શું કહેવાય PP કહેવાય આને શું કહેવાય PC કહેવાય તો ચાલો P કુલ PP બરાબર કેટલા PA પ્લસ PB પ્લસ PC P ની કિંમત બોલો PI માઈનસ 3X પછી આની કિંમત 2X અને X પછી શું થયું 2X અને X 3X એટલે ઉડી ગયા તો PT ની કિંમત શું આવશે તો કે PI જેટલી જાય PT ની કિંમત કેટલી થશે તો કે PI જેટલી તો કે આપણે જોવા મળે છે એટલે એનો મીનિંગ એવો થયો કે અહીંયા શું થશે તો કે PT મૂળ દબાણ સાંદ્રતા જેટલી થશે કોઈ પણ સાંદ્રતામાં ફેરફાર થતો નથી કારણ કે X ની કિંમત પણ શું થશે તો કે ઉડી જાય છે એ ધ્યાન રાખવાનું રહે તો અહીંયા બે સરખા જાય આ 0 અને આ 2 બંને સરખા આવશે તો સાંદ્રતા બદલાતી જ નથી પણ આ સમીકરણમાં થોડો ફેરફાર કરવાનો કે આ 3 મોલ લે કેટલા મોલ લે 3 તો આને શું કહી દઉં 3x મળે બરાબર કે 3x બનશે તો અહીં કેટલા આવશે તો કે 3x થઈ જશે કેટલા થઈ જશે 3x તો હવે સાદું રૂપ આપો તો શું કીધું PT બરાબર PI એટલે શું આવશે 2x આવી જાય તેથી 2x બરાબર શું થાય PT માઈનસ શું આવશે PI બરાબર તો હવે હું x બરાબર કિંમત લઉં તો x બરાબર શું આવે PT માઈનસ PI બાય શું આવે 2 તો હવે આ કિંમત છે એ આપણે એમાં મૂકશું તો કે આ સમીકરણમાં મૂકી કે PA બરાબર PI માઈનસ 3x છે એમાં PI માઈનસ 3 કૌંસમાં PT માઈનસ PI અપોન 2 તો શું થાય PA બરાબર શું થશે અનુસાર રૂપ આપીએ તો PR માઈનસ 3 બાય 2 PT અને પ્લસ 3 બાય 2 PI તો આ ડોટ PI અને એક PI અઢી PI થાય તો PA બરાબર અઢી PI એટલે 5 બાય 2 PR માઈનસ 3 બાય 2 PT આવું થયું તો આમાંથી આ કિંમત છે એ આપણે કેમ મૂકવાની થશે અહીંયા છેદમાં મૂકશું કેમ મૂકશું છેદમાં તો આનું સમીકરણ સાચું આવું થાય કે બરાબર 2.303 અપોન ટી લોગ શરૂઆતમાં પી આઈ અને છેદમાં 5 બાય 2 પી આઈ માઇનસ 3 બાય 2 પી ટી આ રીતે આમાં દર વખતે એક્સ ની કિંમત તમારે ગણવી પડશે શું કરવી પડશે એક્સ ની કિંમત ગણવી પડે ખાસ ધ્યાનમાં રાખ ફરીથી જો વાયુ પ્રણાલી માટે કે વાયુ પ્રક્રિયામાં એક મોલમાંથી બે વાયુ નિપજ બી અને સી એક એક મોલ મળે શરૂઆતમાં ટી બરાબર 0 સમયે તમને દબાણ આંશિક દબાણ પી એ કોઈ પ્રક્રિયા એ નું જો નિપજ બી હોય કે એટલા ટી સમયે આ દબાણ કેટલું થાય તો કે આ જેટલા બને એટલું દબાણ બાદ થાય ટી ને માનો કે એક્સ એક્સ બને છે તો પી આઈ માઈનસ એક્સ થશે બરાબર જેને પી એ કહેશું આ એક્સ એક્સ બી ને પી બી ને પી સી કહેશું તો આપણને એનો સરવાળો કે આગળના આંશિક દબાણના નિયમ પ્રમાણે કુલ દબાણ PT જેટલો થાય તેને બરાબર અને ત્રણ ની કિંમત મૂકી અને ત્રણ ની કિંમત મૂકી અને x ની કિંમત આપણે બે રાખી હવે p એટલે pi - x થાય એમાં x ની કિંમત આવી મૂકી દે એટલે p ની કિંમત 2 pi - pt મળી એટલે આપણો સમીકરણ જે છે એમાં છેદમાં p ની કિંમત છે એ આ મૂકી દેવાની એટલે આપણું સૂત્ર બની એવી જ રીતે આપણે આમાં પણ એ સૂત્ર તારવેલું છે તો આ રીતે વાયુલ પ્રણાલી માટે દર વખતે x ની કિંમત ગણવી પડશે સીધા તમને કોઈ ટી સમયની પ્રક્રિયકની સાંદ્રતા આપશે નહીં સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં હોય ત્યારે તમને ડાયરેક્ટ આપેલી હશે આમાં ડાયરેક્ટ નહીં આપે કુલ દબાણ આપવામાં આવેલું હશે એટલે એનો ઉપયોગ કરી આવી સૂત્ર આપણે તારવવું પડે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે તો આજે આ લેક્ચરમાં અહીં સુધી જોશો આગળના લેક્ચરમાં શૂન્ય ક્રમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના દાખલાઓ જોવાના રહેશે એટલે આ ચેપ્ટરમાં જે હવે દાખલાઓ આવશે એમાં બે સૂત્ર આવશે મોટા ભાગે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના દાખલા વધારે છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બે સૂત્ર આવ્યા a બરાબર 2.303 / p log r0 / rt અથવા r1 / r2 લખો તો આવે c1 / c2 લખો તો પણ ચાલશે આ સૂત્ર અને અર્ધાયુષ્ય સમય સૂત્ર t1 / 2 બરાબર 0.693 / k આ બે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આપણે દાખલા ગણવાના આ સે આગળના લેક્ચરની અંદર જોશું